ચોરોને આટલી બધી હિંમત, ઉધના બસ સ્ટેશનમાં એક્સિસ બેંકના એટીએમને તોડી ચોરી કરતા બે રીઢા ચોરને ઉધના પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઉધના વિસ્તારમાં આવેલા એક્સિસ બેંકના એટીએમમાં બે અજાણ્યા મધરાત્રે આવીને એટીએમ મશીનનું સેફ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં અધિકારીઓની મળેલ સૂચના બાદ ઉધના પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોરી થયાની જગ્યાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું. આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી. જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી, જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર, ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી. પોલીસે આ બાબતે તપાસ કરતા જ બે અજાણ્યા ઇસમોની તપાસ શરૂ કરી હતી, જેમાં આગળ જઈને સફળતા મળી હતી. આ બે ઇસમો છે એમાં એકનું નામ શોએબ કાદર શેખ છે, જ્યારે એકનું નામ હુસેન આરિફુદ્દીન મોમિન છે. આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા. બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા. આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નુકસાન પણ કર્યું હતું, જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો. આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં, ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો. પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી 40,000 મુદ્દામાલ જમા લીધો છે, જેમાં એક સ્ક્રુડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું.